नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आपणे धोरण 12 नी अंदर प्रकरण 4 तरफ प्रकरण 1 2 अने 3 आपणे जोई गया छे, बराबर। हवे प्रकरण 4 जे आपणे जोवानुं छे, प्रकरण 4 सत्याग्रह आश्रम। मुख्य बात आश्रम विषयनी आवेली, नामथी ज बधाए वाकेफ हशे कि सत्याग्रह आश्रम। आवे शब्द एटले महान व्यक्ति, जेम कही शकाय राष्ट्रपिता महात्मा गांधी। हवे महात्मा गांधी विषयनी जे वातो जीवननी अंदर उतारवा जेवी वात, गांधीना जीवन प्रसंगो ऊपरथी ने। પણ સૌથી પહેલાં આપણે સત્યાગ્રહ જે આશ્રમ છે એના લેખક વિનાયકર રાવ ભાવે, જેને આપણે વિનોબા ભાવે તરીકે ઓળખીએ છીએ, વિનોબા ભાવેનું મૂળ નામ જેમ કહી શકાય વિનાયકર રાવ, આ પૂરું નામ છે। હવે આ જ પાઠનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ, જીવન પ્રસંગ, આત્મકથા લખેલી નથી, આટલું ખાસ ધ્યાન રાખજો। પણ અહિંસાની ખોજ એટલે કે એનો સંગ્રહ જે આપણે જોઈએ છીએ પાઠનો, અહિંસાની ખોજ એનો આખો સંગ્રહ છે। એ સંગ્રહમાંથીને એક અંશ આપણા સમક્ષ સત્યાગ્રહ આશ્રમ મૂકેલ છે। તો હવે આપણે આગળ વધીએ છીએ કે ગાંધીજી જે છે, તો ગાંધીજીએ એના જીવનની અંદર કહેવત છે સત્યના માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિ, સત્યનું એમ કહી શકાય આચરણ કરનારો આ વ્યક્તિ જે છે, અને સત્યના માર્ગ ઉપર ચાલવું ઘણું બધું મુશ્કેલ ભરેલું છે। ગાંધીજીના જીવનની અંદર ઘણા બધા જે પ્રસંગો આપણા જીવનમાં આપણા સમક્ષ જે આવે છે, પણ ગાંધી જે જીવન જીવા છે એવું જીવન આપણે જીવી શકતા નથી। કેટલાય પ્રસંગો એવા છે ગાંધીજીના જીવનની અંદર, એક સામાન્ય એવી આપણે વાત કરીએ છીએ કે ગાંધીજીએ જેમ કહી શકાય પ્રાર્થના, આ પ્રાર્થનાનું મહત્ત્વ જેમ કહી શકાય પોતાના જીવનમાં ઘણું બધું લીધું છે। પ્રાર્થના એટલે શું? આપણે પ્રાર્થના હંમેશને માટે જીવનની અંદર કાયમને માટે કરવી જોઈએ। સવારે પ્રાર્થના થતી હોય, સાંજે પ્રાર્થના, સૂતી વખતે પ્રાર્થના, આ બધું છે એ પ્રાર્થના એક એમ કહી શકાય કે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કોણ કરે તો કે પ્રાર્થના। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સવારમાં સ્કૂલે આવીએ છીએ અને સ્કૂલે આવ્યા પછી આપણે પ્રાર્થના જે કરતા હોય, વાસ્તવિક રીતે એ સરસ્વતીનું પૂજન છે, અને સરસ્વતીની જે પ્રાર્થના છે બે હાથ જોડી આંખો બંધ કરી અને મન જેમ કહી શકાય એકાગ્રતાની દૃષ્ટિએ એકાગ્ર હોવું જોઈએ આપણું મન, અને એ પ્રાર્થના ચોક્કસપણે અંતર આત્માથીને આત્માથીને બોલાયેલી જે પ્રાર્થના છે ને ચોક્કસ ઈશ્વર સુધી પહોંચે છે, આ સત્ય વાત છે। પણ આજે આપણે વિદ્યાર્થી જીવનની અંદર પ્રાર્થના જે થતી હોય ને તે જોઈએ છીએ, ઘણા બધા પ્રાર્થના કરતા હોય ને તે જાણે એમ લાગે કે બે હાથ જોડીને ખાલી આંખો બંધ કરીને બેઠા જ છે। ઘણા બધા બેઠા હોય, બેન્ચીસ ઉપર બેઠા હોય અથવા ગ્રાઉન્ડની અંદર પ્રાર્થના બોલાતી હોય તો ઘણા બધા આંખો આમ ચોરતા હોય છે, ઘણા બધા આમ ખંજોતા હોય, ઘણા બધા આજુબાજુમાં આમ જોતા હોય છે, તો તમારી આ પ્રાર્થના સફળ ન થાય। કાં પછી આપણે આમ બેઠા હોય, આંખ બંધ કરી હાથ જોડીને બેઠેલા હોય અને કાં ત્રાસી નજરે આમ જોતા હોય, કાં પછી હસતા હોય, આ વસ્તુ પ્રાર્થના ક્યારેય ઈશ્વર સુધી પહોંચતી નથી। આ જે પ્રાર્થના તમે જે કરો છો, તો ગાંધીજીએ પોતાના જીવનની અંદર પ્રાર્થના ક્યારેય પણ પોતે ચૂકેલા નહોતા। સવારે પ્રાર્થના પોતે કરતા હતા, સાંજના સમયે સૂતી વખતે પ્રાર્થના કરતા હતા। એક સમય તો એવો બન્યો કે અતિશય કામના કારણે ગાંધીજી છે ને એક વખત પ્રાર્થના સાંજના સમયે સૂતી વખતે પ્રાર્થના કરવાનું ભૂલી ગયા। હવે ભૂલી ગયા, સૂઈ ગયા, પોતે થાકના કારણે સૂઈ ગયા હતા। પણ એમ કહી શકાય કે રાત્રિના 1 વાગે જ્યારે ઊંઘમાંથી ઉઠે છે એની અંતર આત્મા એને ઝંખેડ્યો કે તું કંઈક ભૂલે છો આજે,
એટલે ગાંધીજી છે ને એ પોતે ઉઠે છે, ઉઠીને એને યાદ આવે કે મારાથી શું ભૂલ થઈ ગઈ. ત્યારે એને યાદ આવ્યું કે મેં આજે સાંજની પ્રાર્થના નથી કરેલી. એ રાત્રે 1 વાગે પોતે હાથ પગ અને મોઢું ધોઈ અને ફરી પાછી રાત્રિના સમયને પ્રાર્થના કરી ઈશ્વરને, અને એ પ્રાર્થના કર્યા પછી ફરી પાછા રાત્રિના સમય પોતે સૂઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થનાનું જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આશ્રમની. આશ્રમ જેમ કહી શકાય કોચરબ જે આશ્રમ ગાંધીજીએ જે બનાવ્યો સત્યના માર્ગ ઉપર ચાલનાર, ગાંધીજી પોતે ત્યાં જ રહેતા હતા. તો આશ્રમના જે નિયમો હોય છે, નિયમ કેવા કેવા નિયમ હોય કે ભાઈ સવારે વહેલી સવારે ઉઠવું બરાબર, ત્યાર પછી સ્નાન દૈનિક ક્રિયા સંપૂર્ણ કરવી, પ્રાર્થનાની અંદર જોડાવવું, નાસ્તા પાણી, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી છે, મદદરૂપ થવું, આવા તો કેટલાય કામ હોય, અસંખ્ય કામો તે આશ્રમની અંદર હોય જેની આપણે ક્યારેક કલ્પના ન કરેલી. તો કોચરબ આશ્રમની અંદર જેમ કહી શકાય એવા જ કામો હતા જે ગાંધીજી સંભાળતા હતા. ગાંધીજી કોઈપણ જગ્યાએ જાય ત્યારે જે ભાષણો જે થતા હોય, તો એ ભાષણોનો જેમ કહી શકાય કે એ પાછું લેખના સ્વરૂપે જે લખાતા હોય, તો સૌથી જેમ કહી શકાય કે ગાંધીજીના જીવનની અંદર સૌથી મહત્ત્વનું કામ કરનાર વ્યક્તિ હોય ને તો એ છે મહાદેવભાઈ દેસાઈ. આ મહાદેવભાઈ દેસાઈ જે છે ને એ વ્યક્તિ આજે એમ કહી શકાય કે ગાંધીજીને જો ટોચ ઉપર લઈ જનાર હોય ને, ટોચ ઉપર ને એનું સફળતા જો ગાંધીજીને અપાવનાર કોઈ વ્યક્તિ હોય તો આ છે. શું કામ? તો કે મહાદેવભાઈ દેસાઈ છે ને એનું 50 વર્ષનું આયુષ્ય છે. કેટલા? 50 વર્ષનું. અને 50 વર્ષના આયુષ્યની અંદર એણે 100 વર્ષનું કામ કર્યું. 100 વર્ષનું કામ એટલે તમારે કલ્પના કરી લેવાની કે કેટલું એને કામ કર્યું હશે. એ ગાંધીજીને એને પાછળથી ખબર પડે છે. આજે એમ કહી શકાય કે પહાડી વિસ્તારમાં એમ કહેવાય કે ગાંધીજીની ઓળખ નહોતી. પહાડી વિસ્તારમાં ગાંધીજીની ઓળખ નહોતી ત્યાં આ મહાદેવભાઈ એ લેખ લખી લખી અને પહોંચાડેલા છે, પત્ર. હવે ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ આ બંને છે ને જ્યારે ગાંધીજી લેખ લખાવતા હોય ને મહાદેવભાઈ પાસે, એ પહેલાં તો મહાદેવભાઈ લખી નાખ્યું હોય. હજી ગાંધીજી બોલે ને એ પહેલાં મહાદેવભાઈએ લખી નાખ્યું હોય. એટલે એમ કહી શકાય કે બંનેની અંદર એકરૂપતા. મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીની બંનેની એકરૂપતા હતી, વિચારોમાં એકરૂપતા. અને ગાંધીજી જ લખાવતા હોય ને એમાં જો કોઈ શબ્દ બદલે ને તો વાદ વિવાદ ચર્ચા થાય એના, કે આવું શા માટે. એટલે મહાદેવભાઈ પત્ર લેખ જેમ કહી શકાય લખી અને મોકલી દે તો નીચે જે સહી કરે ને, ગાંધીજીએ લખેલો હોય ને મહાદેવભાઈ સહી કરી નાખે તો લોકોને એમ થાય કે આ મહાદેવભાઈ પત્ર લખ્યો, અને મહાદેવભાઈ પત્ર લખીને ગાંધીજી સહી કરી નાખે ને તો કોકને એમ થઈ જાય ગાંધીજીએ લઈ જાય. પણ બેની વિચારોની એકરૂપતા હતી. આ ખૂણે ખૂણે જે પહોંચાડનાર ગાંધીજીને કોઈ હોય ને વિચારોને, તો મહાદેવભાઈ દેસાઈ એની આખી દિનચર્યા એમને લખી હતી. આખી દિનચર્યા, ગાંધીજીની દિનચર્યા, કે એ પોતે શું કાર્ય જેમ કહી શકાય સવારથી લઈને સાંજ સુધી, એ આખું મહાદેવભાઈ દેસાઈને એક ગ્રંથ એને તૈયાર કર્યો હતો આખો. અને મહાદેવભાઈ દેસાઈ જેમ કહી શકાય કે એ દિનચર્યા ત્યારે જ નથી લખી કે જ્યારે ગાંધીજી કોઈ પ્રવાસ અર્થે ગયા હોય ને બંને અલગ હોય ને ત્યારે જ એ દિનચર્યા નથી લખાય ગાંધીજીની. બાકી મહાદેવભાઈ દેસાઈ એની દિનચર્યા સંપૂર્ણપણે લખેલી છે. હવે વાત કરીએ મહાદેવભાઈ દેસાઈ જેમ કહી શકાય કે 50 વર્ષની અંદર જે જીવો છે, તો એ વિદેશના લોકો આવતા તેને પણ એની સાથે ચર્ચાઓ કરવાની હોય, એનું રહેઠાણ રહેવા માટેની વ્યવસ્થા કરવાની, ભોજનની વ્યવસ્થા કરવાની, તમામે તમામ કાર્ય એ મહાદેવભાઈ દેસાઈ કરતા હતા. પણ મહાદેવભાઈ દેસાઈનું જ્યારે મૃત્યુ થયું, મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ થયું 50 વર્ષે, ત્યારે એવા સમયે ગાંધીજી વ્યક્તિ જેમ કહી શકાય કે સ્થિત પ્રજ્ઞ. હવે સ્થિત પ્રજ્ઞ એટલે શું?
કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિને જેમ કે કાંઈક સ્થિર રાખી શકે ને એવા વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ કહેવાય, આવું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધેલું છે. હવે ગાંધી જેવો ગાંધી પણ અસ્થિર થઈ ગયો હતો મહાદેવભાઈ દેસાઈના મૃત્યુ વખતે. હવે એનું મૃત્યુ થયું ત્યારે એવા સમયે જે આપણે ચિતા કહીએ છીએ ગોઠવવામાં આવેલી, ત્યારે મહાદેવભાઈ દેસાઈને એના ઉપર સુવડાવવામાં આવ્યા હતા, ત્યારે એવા સમયે લાકડા મૂકાણા ને એના ઉપર કાષ્ઠ કહેવાય લાકડા મૂકેલા, ત્યારે ફરી પાછા ગાંધીજી દૂર ઊભા હતા ને તો આગળ આવી અને એને એક વખત મહાદેવભાઈ દેસાઈનું મોઢું જોવાનું ઈચ્છા થઈ, એટલે લાકડું હટાવી અને મહાદેવ દેસાઈનું એને મોઢું જોયું હતું. બોલો, આ છે ગાંધીજીના જીવનની અંદર આ વ્યક્તિ આવનાર. એવા જ વ્યક્તિ જેમ કહી શકાય વિનય કહેરા અનુયાયી જે કહેવાય, ગાંધીજીના જીવનમાં આ વિનોબા ભાવે જે આવેલા એના અનુયાયી બન્યા હતા. હવે મહાદેવભાઈ દેસાઈ અને આ વિનોબા ભાવે, મહાદેવે તો જેમ કહી શકાય એના મૃત્યુ પછી ગાંધીજીને ખબર પડી. ગાંધીજીના જે કામ હતા ને એ છ છ મંત્રીને રાખ્યા હતા ગાંધીજીએ મહાદેવના મૃત્યુ પછી, તેમ છતાં પણ ગાંધીજીના કામ થતા નહોતા અને એની જગ્યાએ મહાદેવભાઈ દેસાઈ એકલા કામ કરતા. અને ત્યારે ખબર પડે છે કે માણસના જીવનની ખોટ છે ને જ્યારે સમય આવે ને ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિની ખોટ ક્યારે. હવે આગળ આવીએ છીએ સત્યાગ્રહ આશ્રમની અંદર જે આપણે વાત કરીએ છીએ. વિનોબા ભાવે જેમ કહી શકાય કે અનુયાયી પોતે જે બન્યા ગાંધીજીના, ભાષણ જે સાંભળે એને બંગાળ અને હિમાલયની અંદર જવાની ઘણી બધી મહેચ્છા હતી જે વિનોબા ભાવે. અને એક બંગાળની અંદર જેમ કહી શકાય શું હતું તો કે ભાઈ બંગાળમાં ક્રાંતિ અને હિમાલય જેમ કહી શકાય, હિમાલયની અંદર તો કે જ્ઞાનયોગ. બંગાળની જે ક્રાંતિ જેમ કહી શકાય અને હિમાલયની અંદર જ્ઞાનયોગ વિશેના, આ બે વસ્તુ પ્રત્યે વિનોબા ભાવે આકર્ષિત થયેલા હતા. હવે વિનોબા ભાવે જેમ કહી શકાય ગાંધીજીના જીવનની અંદર કોચરબ આશ્રમની અંદર આવ્યા અને ત્યાંના જે સંપૂર્ણપણે જે નિયમોનું પોતે પાલન કર્યું હતું, આવી અસંખ્ય વાતો ગાંધીજી સાથે રહી અને વિનોબાએ પોતાના જીવનમાં અપનાવેલી છે. ગાંધીજી પાસેથી જેમ કહી શકાય કે જે કાર્ય કરવાની જે પદ્ધતિ, અને વિનોબાએ જેમ કહી શકાય કોચરબ આશ્રમની અંદર જ્યારે પહેલી વખત જાય છે ત્યારે આવો જેમ કહી શકાય મહાન વ્યક્તિ જો શાક સમારતો હોય, શાક સમારવું એટલે શાક સુધારવું, આપણા ઘરોની અંદર જે શાક સુધારીએ છીએ એ શાક સમારતો વ્યક્તિને જો જોવે કે આ વ્યક્તિ જો આવું કામ કરી શકતો હોય, આપણે એને આશ્ચર્ય લાગ્યું, પહેલી વખત લાગ્યું ત્યારે આશ્ચર્યજનક એના જીવનની અંદર છે. એટલે કહેવાનો મતલબ કોઈ પણ કામ જેમ કહી શકાય, ગાંધીજી તો એટલે સુધી કહે છે કે નાનામાં નાના કામને પણ મોટામાં મોટા કામને જેટલો તમે સમયગાળો આપો છો તેટલો જ સમયગાળો નાનાને પણ આપો. એટલે વિદ્યાર્થી મિત્રો, હું તો તમને એટલું કહું છું કે કોઈ પણ વિષય હોય, જે સરળ વિષય હોય ને તો પણ અઘરા વિષયને જેટલો આપણે સમય આપીએ ને તેટલો જ સરળ વિષયને પણ આપવો જોઈએ. મહત્ત્વ બંનેનું સરખું છે. આવું ગાંધીજીના શબ્દો ઉપર ને ગાંધીજીના વિચારો ઉપરથી ને આપણે આ જીવનની અંદર પ્રાપ્ત કરી શકાય. એટલે હું તમને સલાહ દઉં છું કે કોઈ પણ, માની લો કે એકાઉન્ટ હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, આંકડાશાસ્ત્ર હોય, કોમ્પ્યુટર હોય, BA હોય, SPU હોય, ઇકો હોય, ગુજરાતી હોય, ગમે તે વિષય હોય, બધા વિષય એક સમાન છે, એક સરખા છે. માની લો કે તમે ગાણિતિક બાબતની અંદર ચેપ્ટર, તમે ઘણી વખત એમ કહેતા હોય કે આ તો સરળ છે, આ ગણિતનું ચેપ્ટર છે એ સરળ છે, મારે એ નથી ગણવું, મને આવડે છે, આ અઘરું ચેપ્ટર છે મારે ગણવું. પણ ક્યારેક પરીક્ષાની અંદર એ સરળ ચેપ્ટરની અંદરથી જ આપણે વસ્તુ ન આવડે અને અઘરી વસ્તુ આવડતી હોય. શું કામ? તો કે ત્યારે એ સમય દરમિયાન આપણે સરળ વસ્તુને મહત્ત્વ આપ્યું નથી. એટલે મારે તમને એ કહેવાનું છે કે કોઈ પણ કામને સરળ માનવું, બધું કોઈ પણ કામ અઘરું પણ નથી, આપણે આ વસ્તુને જીવનની અંદર અપનાવવાની છે. એટલે ગાંધીજીએ ઘણી બધી વાતો આ સત્યાગ્રહ આશ્રમ જે આપણા સમક્ષ જે પ્રકરણ મૂક્યું છે એ પાઠની અંદર ઘણું બધું આપણા સમક્ષ મૂકેલ છે. તો હવે તમે લોકો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ ખુલ્લી રાખજો અને ટેક્સની અંદર પ્રકરણ 4 સત્યાગ્રહ આશ્રમ વિશેની આપણે વાત કરવાની છે. આ વિનોબાએ જેમ કહી શકાય આત્મકથા નથી લખેલી, જીવન પ્રસંગો એ કાંઈ વ્યક્ત થયેલ છે એ અહિંસાની ખોજની. હવે આપણે જોઈએ વિનોબા જેમ કહી શકાય કે કોચરબ આશ્રમની અંદર આવે છે એના જીવનની જે
इच्छाओ शू थी आ तमाम वस्तु आ पाठ की अंदर व्यक्त थी। तो आप सौ पहला पाठ की शुरुआत करे पाठ ने पहले पेरेग्राफ से टेक्स्ट की अंदर ध्यान आपजो। नानो हतो त्यारथी ज मारू ध्यान बंगाल अने हिमालय भणी खेचायेलू रहेतू। हूँ बंगाल अने हिमालय जवाना सपना में महाल्या करतो। एक तरफ बंगाल नी वंदे मातरम नी क्रांति नी भावना मने खेचती तो बीजी तरफ हिमालय नो ज्ञान योग मने खेचतो। हवे विनोबा भावे जे छे तो विनोबा भावे नू मन क्या जवानी इच्छा हती तो के बंगाल अने हिमालय आ तरफ एने वधारे आकर्षित हता। बंगाल ने हिमालय जवाना स्वप्न की अंदर पोते रचिया बचे रहता। हव बंगाल नी जेम के सकाय वंदे मातरम नी जे क्रांति आपणे बधाने खबर छे रवींद्रनाथ टागोर जे बंगाल नो व्यक्ति जे हतो एने क्रांति जे रचेली। हव क्रांति एटले शू? पहेलो तो ई वस्तु आपणे थावी जोईए के भाई क्रांति क्रांति एटले परिवर्तन। हव क्रांति एटले परिवर्तन आ कोई लड़ाई नी वात के एवुं काई छे नहीं। परिवर्तन जे छे जीवन नी अंदर जे थावुं जोईए એના કારણે વિનોબા ભાવે બંગાળની તરફ જવા ઈચ્છતા હતા। બીજી તરફ હિમાલય હિમાલયની અંદર શું? તો કે જ્ઞાન યોગ છે કારણ કે અસંખ્ય તપસ્વી વ્યક્તિઓ અને અસંખ્ય વ્યક્તિઓ ત્યાં જે જ્ઞાનની ગંગાના સ્વરૂપે પોતાના જીવનની અંદર ખેંચાયેલા છે। એથી આગળ જઈએ હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશીનગરી પડતી હતી। હિમાલય જાઓ કે બંગાળ જાઓ બંને જગ્યાએ તમે જાઓ ને તો કાશીનગરી કારણ કે કાશીની અંદર જેમ કહી શકાય કાશી રસ્તાની વચ્ચે આવે છે। ત્યાર પછી કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ। હવે આપણે એમ કહી શકાય કે કર્મ સંજોગ નસીબના યોગ જેમ કહી શકાય નસીબના યોગ હવે નસીબ હોવાને કારણે જેમ કહી શકાય ત્યાં પહોંચે છે કાશીની। ન લેખક હિમાલય ગયા ન બંગાળ ગયા પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો। મનોમનથી ને અહીંયા વિચાર કર્યો ને તો પોતે એક જગ્યાએ જેમ કહી શકાય પહોંચી ગયા હોય એવું મળે કારણ કે બંને વસ્તુ ગાંધીજીની અંદર છે। એટલે હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બે સાંપડ્યા। ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો। હવે ગાંધીજી પાસે પોતે ગયા ને વિનોબા ભાવે એટલે બંગાળ અને હિમાલય આ બે વસ્તુ એના જીવનની અંદર આવી ગઈ કારણ કે હિમાલયની અંદર જે શાંતિ છે કારણ કે નાની વ્યક્તિ શાંત જ હોય અને બંગાળની અંદર ક્રાંતિ જે પરિવર્તન લાવવાની જે આપણે વાત કરી તે ત્યાં હું જે પામ્યું એટલે કે વિનોબા ભાવે જે વસ્તુ પ્રાપ્ત કરી કારણ કે પોતાના જીવનની અંદર જેમ કહી શકાય પરિવર્તન આવ્યું અને શાંતિ ક્રાંતિ અને શાંતિ આ બેનો અપૂર્વ કે પહેલાં ક્યારેય ન હોય એવો સંગમ થાય છે। જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી। હવે કાશીની અંદર જે ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું ગરમાગરમ ચર્ચા, હવે ગરમાગરમ ચર્ચા એટલે શું? તો કે ઉગ્રવાદ વિવાદ, ત્યાં ઉગ્રવાદ વિવાદ ચાલતો હતો। ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુના આ ભાષણ થયું હતું એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી। વિશ્વવિદ્યાલય જેમ કહી શકાય હિન્દુ વિશ્વની અંદર જેમ કહી શકાય ગાંધીજીનું જે ભાષણ ચાલતું હતું એ ભાષણમાં અહિંસા સાથેની હિંસાનો પ્રશ્ન જ ન આવે પણ અહિંસા અંગેની ઘણી બધી ચર્ચાઓ ત્યાં થઈ। હવે એ ચર્ચાની અંદર મુખ્ય વાત કઈ હતી કે એ હતી આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે અને હકીકતની અંદર સત્ય વાત છે તમે સંપૂર્ણપણે નિર્ભયતા એટલે કે કોઈ પણ બાબતનો ભય ન હોય એને શું કહેવાય નિર્ભયતા અને તમે સત્યના માર્ગે ત્યારે જ તમે ચાલી શકો કે તમે સંપૂર્ણ સત્ય હોય। તમારે જો ખોટું કરવું હોય ને તો તમારા જીવનમાં ડર આવે પણ ડરવાનું ત્યારે ક્યારે નહીં કે સંપૂર્ણ સત્ય હોય ને તો ડરવું નહીં પણ હા આપણે ડર ત્યારે જ રાખવો જ્યારે આપણે ખોટા હોય
ત્યારે, અને અહિંસા ત્યારે જ આવી શકે જ્યારે તમે સંપૂર્ણ સત્ય હોય ત્યારે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. હવે સેવ્ય જેમ કહી શકાય કે સેવવા યોગ્ય, હવે સેવવા યોગ્ય કોઈ વસ્તુ તો કે અહિંસા. અહિંસા જેમ કહી શકાય કે જીવનની અંદર ત્યારે આવે કે નિર્ભયતા વગર આવી ન શકે. તમે નિર્ભય હોવા છો, કોઈ પણ પ્રકારનો તમને ભય ન હોય. અને આપણે તો ભય હોય હાલતા ને ચાલતા, થોડે અંશે કામ કરવું હોય, કંઈક કર્યું હોય તો કે તરત ભય લાગે કે આ કામ મારે કેમ કરવું. એટલે ડર આપણા જૂનો ડર ક્યારેય નહીં. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જુડી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ એક મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે આ ભાષણ જે થયું, એ ભાષણની અંદર સજ્જ થયેલા જે વ્યક્તિઓ, અલંકારોથી સજી ધજીને આવેલા જે મહારાજાઓ જેમ કહી શકાય, સારી પેઠે જેમ કહી શકાય, એને કડવા વચનોને જે કીધેલા તેના મનની અંદર ઉતરી જાય. હવે લેખક ત્યાં પહોંચે ત્યાં આ ઐતિહાસિક ઇતિહાસની અંદર જેમ કહી શકાય પ્રસિદ્ધ થયેલ જેમ કહી શકાય ભાષણ એક મહિનો વ્યતીત, અને એ નગરી ઉપર એનો પ્રભાવ ઘણો બધો. હકીકતની અંદર તમે સાચે જ કોકને કહી દો ને, તમે સત્ય વાત કોકને કહેશો ને, એટલે સામેના મન ઉપર ઘણો બધો પ્રભાવ પડશે તમારો. એટલે આ ભાષણ વાંચ્યું અને શંકા અને પ્રશ્નો જે જે વિનોબાને થયા, આ ભાષણ આખું વાંચ્યું એટલે શંકા અને પ્રશ્નો જે થયા હતા, એટલે આ બધા પ્રશ્નોને લખી અને એક પત્ર એને ગાંધીજીના નામે લખ્યો. એ પત્રની અંદર ખૂબ સરસ ગાંધીજીએ જે એને જવાબ આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે આના પછીના લેક્ચરની અંદર મળશું. અસ્તુ, જય હિન્દ.